હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. તો ફુમિયો કિશિદાએ જાપાનના પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં સિંગેરુ કિશિદા બનશે જાપાનના નવા પ્રધાનમંત્રી. તો હાલ વાત કરીએ કે ફુમિયો કિશિદાએ રાજીનામું આપી દીધું છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાશા હયાસીએ રાજીનામાની પુષ્ટિ કરી છે. કિશિદાનો કાર્યકાળ 3 વર્ષનો હતો. હાલ તેઓએ પોતાનું રાજીનામું પણ સોંપ્યું છે. તેઓએ રાજીનામું આપી દીધું છે. તો ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ તેમને પદ છોડવું પડ્યું છે અને આ સાથે જ તેઓએ પોતાનું રાજીનામું આપ્યું છે. ફુમિયો કિશિદાએ જાપાનના પીએમ પદેથી રાજીનામું આપ્યું છે. તો તેઓ પર અનેક આરોપ લાગ્યા હતા. તે બાદ તેઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. સિંગેરુ કિશિદા હવે જાપાનના નવા પ્રધાનમંત્રી બનશે. તો જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાશા હયાસીએ રાજીનામાની પુષ્ટિ કરી છે.